સમાચારમાં હવે આગળ વાત કરીએ તો નવસારીના ગેલખડી વિસ્તારમાં રાત્રિના સમયે એક યુવક પર જૂની અદાવતને લઈને તીક્ષ્ણ હથિયારોડે 6 જેટલા ઈસમોએ હુમલો કરતા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. નવસારીના ગેલખડી વિસ્તારમાં રહેતા શૈલેષ પરમાર નામના યુવક પોતાના બાઇક ઉપર નીકળીને જઈ રહ્યો હતો. એ સમયે ગેલખડી વિસ્તારમાં જૂની અદાવતને લઈ 6 જેટલા ઈસમોએ ધારિયા અને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં શૈલેષ પરમાર ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું હતું. મૃતક શૈલેષ પરમાર ભાજપનો સક્રિય કાર્યકર્તા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ઘટનાના પગલે પોલીસે મૃતકની લાશનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં હુમલો કરનારા 4 જેટલા ઈસમોને પોલીસે પકડી પાડ્યા છે. શૈલેષ પરમારની હત્યા પાછળનું કારણ ગત 2017ના વર્ષમાં ગરબાને લઈ શૈલેષ પરમારનો ઝઘડો થયો હતો, જેમાં હુમલાખોરામાંથી એક ઉમેશ વનમના ભાઈનું મોત થયું હતું, જે અદાવતને લઈ શૈલેષ પરમાર પર હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. અલ્પેશ કશ્યપ, ZSTV નવસારી. આજે વહેલી સવારે એટલે કે 1:15 વાગે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર IPC કલમ 143/47, 120B તથા 302 મુજબનો ફરિયાદ જે છે એ ફરિયાદી હાર્દિક નવીનભાઈ જે નાયકા છે એમણે ફરિયાદ આપેલી છે. તેઓએ આ ગુનામાં કુલે 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલી છે, જેમાં આરોપી નંબર 1 સુમિત પ્રકાશ જાદવ, ઉમેશ સત્યનારાયણ વનમ, રાકેશ સોલંકી, પિયુષ ઠાકોર, અજીત મિશ્રા અને રાજેશ દિવાકર. આમાં બનાવમાં એવું છે કે આ લોકોએ જે ફરિયાદી છે એના માસા જે છે શૈલેષ દાયાભાઈ પરમાર એને આને ત્યાં આવેલા એ વખતે આ લોકોએ એક સમ કરીને પૂર્વ આયોજિત કાવતરું રચી અને 2 રિક્ષાઓની અંદર એ લોકો આવી અને 2 રિક્ષાઓમાં આવીને ત્યાં પાઇપ ને ફરસી ને કુહાડી ને એવા હથિયારોથી આ જે મરણ જનાર શૈલેષભાઈ છે ફરિયાદીના માસા એનું મોત નિપજાવે.